બસ મારે તમને કેવું છે, ખર્ચા મુજબ ઇન્કમ એ સૂત્ર કાઢી નાખો, ઇન્કમ મુજબ ખર્ચો, આય મુજબ વ્યય. આ હું નથી કેતો, હરિભદ્રસુરી મહારાજ કહે છે ધર્મબિંદુમાં, અને જૈનો માટે નહીં, સામાન્યમાં સામાન્ય માણસ માટે નિયમ, તમારી જેટલી ઇન્કમ હોય ને એ મુજબ તમારા ખર્ચા કરો. તમે ઉલટું કરી દીધું, જેટલા ખર્ચા કરવા છે એ મુજબનું કમિંગ તો કરવું પડે કે ના કરવું પડે, એટલે શેર બજારમાં ઘૂસવાનું. બરાબર, શેર બજાર છે કે વેર બજાર એ તો પછી ખબર પડે છે. હું તો ઘણી વાર કહું છું કે શેર બજાર એટલે બીજું કઈ નહીં, દેરાસર નહીં સમજ્યા, દેરાસરમાં ભંડારમાં લેવા જવાનું હોય કે નાખવા જવાનું હોય, બસ તો શેર બજાર એટલે દેરાસર, અહીંયા મૂકવા જવાનું હોય, લેવાનું કઈ ના હોય. પેલા 10 વર્ષ તમને એમ ઓહો હું પાછા આસમાન પર આવી ગયા, પણ 10મા વર્ષે એક મોટો ધક્કો એવો લાગે, હર્ષદ મહેતામાંથી સીધો નરસિંહ મહેતો બની જાય. ને હસવા માટે નથી કહેતો, મેં મારી પાસે આ વાત ચિકાર કિસ્સા છે. એક કિસ્સો કહીને પછી હું ત્રીજી વાતમાં આગળ વધું. સાંતાક્રુઝમાં મારું ચોમાસું હતું 2011. કેટલા વર્ષ થયા? 12. 2011માં અમે સાંતાક્રુઝમાં ચોમાસું હતા, પોલ્યુશન પૂરા થયા, અને એક છોકરો મલાડથી મને સોતતો આવ્યો. હું એને ઓળખું નહીં, મને ન ઓળખે. એને ક્યાંકથી સમાચાર મળ્યા છે કે તું આ મારા સાહેબ પાસે જા. એ આવ્યો, મને કે મારા સાહેબ વાસ્કેપ નાખો. હું જનરલી મફતનો વાસ્કેપ કોઈને ન નાખું, મફતનો એટલે રૂપિયા મૂકો એમ નહીં, મફતનો મતલબ કંઈક કારણ હોય તો. ભાઈ એક્ઝામ છે, ઠીક છે, કંઈ તપશ્ચર્યા કરવી છે, ઠીક છે, કંઈક બહાર જવું છે, ઠીક છે, બાકી હાલતા ને ચાલતા વાસ્કેપ. મેં એને કીધું શેના માટે? તમે સાંભળશો ને તો રૂવાડા ખડા થઈ જશે. મને કે સુસાઇડ કરવા જાઉં છું. હું ગંભીર થઈ ગયો. બસ તમે વાસ્કેપ નાખો એટલે અહીંથી સાંતાક્રુઝના સ્ટેશન ઉપર સુસાઇડ કરવા જાઉં છું. મેં કીધું તને વાંધો ન હોય તો કે કારણ શું છે? 1,80,00,000 દેવું થઈ ગયું છે. હિઝ એજ ઓન્લી 28 યર. ઇઝ અ મેરીડ, ઘરમાં એક નાનું બાળક, વાઇફ અને પપ્પા એજન્ટ, મમ્મી નથી. ઓકે, દેવું થઈ ગયું એટલા માત્રથી તું સુસાઇડ કરી લઈશ, તું બચી જઈશ, પણ જેના જેના માથા પર દેવા થયા, જેના જેના તે રૂપિયા લીધા છે, એને રૂપિયા મળી જશે? એ તો હું કઈ રીતના કહી શકું? તો તારી આ ફરજ છે, તારે 1,80,00,000 ચૂકવવા જોઈએ. નથી સાહેબ, ખતમ. મેં તને રસ્તો કઈ? રસ્તો? મને કે મારા સાહેબ શું કહું, મેં તો 1,80,00,000 ઉડાવી દીધા, દેટ મીન્સ મારા માથે તો 1,80,00,000 દેવું ચડી ગયું. પણ એ જોયા પછી મારા પપ્પા 75 વર્ષની ઉંમરના, એમને ખબર પડી, વર્ષો પહેલાં એમણે નોકરી છોડી દીધી હતી, રિટાયર થઈ ગયા હતા, પણ એમને ખબર પડી કે દીકરો બિચારો અત્યારે મુશ્કેલીમાં છે. સાહેબ, જે ઉંમરે મારા પપ્પાને મારે ઘરે બેસાડીને એમને સેવા કરવાની હોય, એ ઉંમરે પપ્પાએ પોતાના જૂના શેઠને ફોન કર્યો અને પાછી નોકરી ચાલુ કરી, 75ની ઉંમરે મલાડની ટ્રેનમાં ચડીને મારા પપ્પા બોમ્બે આવે, 7 કલાક મહેનત મજૂરી કરે અને પછી પાછા ઘરે આવે, મહિને 5-10 હજાર રૂપિયા મળે. મેં વિચાર્યું આ 10 હજાર રૂપિયામાં કંઈ મારા 1,80,00,000 ચૂકવાઈ નથી જવાના, એ કરતાં બેટર છે, આ મારે જોવું જ નથી, મારા પપ્પાનું હું જોઈ શકું એમ નથી. ન રહે બાસ, ન ભજે બસ. તારા ગયા પછી તારી વાઇફનું શું, તારા નાના દીકરાનું શું, એમણે શું ફોન કરી છે કે તું એમને સજા આપી રહ્યો છે? રડી પડ્યો. મેં કીધું એક કામ કર, તું મુંબઈમાં તારું પોતાનું ઘર, હા, મુંબઈનું ઘર કાઢી નાખ, એની જગ્યાએ તને જ્યાં યોગ્ય લાગે ગુજરાતમાં પહોંચી જા. છોકરાના મગજમાં બેઠું. સાથે મેં કીધું કે આજે કોઈ મુહૂર્ત પણ નથી સુસાઇડ માટે. મેં પંચાંગ ખોઈલું, હા યાર દોસ્ત, આજે મુહૂર્ત નથી,
આજનું મુહૂર્તમાં તું છે ને જઈશ તો પણ પાછો જ આવીશ. અને હકીકતમાં એવું જ ભર્યું. છોકરો માની ગયો. ઘરે ઘર એનો ફોન નંબર નહોતો, મારી પાસે એનું એડ્રેસ નહોતું. આઈ ડોન્ટ નો વેર ઇઝ હી. અમારું ચોમાસું પૂરું થયું, અમે વીઆર કરીને સુરત પહોંચ્યા. સુરતમાં અઠવાલાઈન્સમાં અમે ચોમાસું હતા. પજુષણ પહેલાં છોકરો શોધતો શોધતો સુરત આવ્યો. જોતા ખ્યાલ તો આવી ગયો. મેં કીધું તું, મને થયું આ પાછું મુહૂર્ત લેવાતો નથી આવ્યો. ડર ગયા. મેં કીધું કેમ છે? મને કહે સાહેબ આજે આપને થેન્ક યુ કહેવાય. શું થયું? આપે રસ્તો બતાવ્યો, ઘર વેચી હું સુરત આવ્યો. કતાર ગામ એરિયો છે, બહુ ડલ એરિયો કહેવાય. જેમ આપણે ત્યાં એમ ધારાવીને કેવા એરિયા કહેવાય, અથવા વિરાર વસઈ કોઈ માણસ ખતમ થઈ જાય તો ત્યાં પહોંચી જાય. બસ એ એરિયામાં ગયો, ભાડેથી રૂમ લઈ લીધી, બધાના પૈસા ચૂકવાઈ ગયા. પપ્પા વાઈફ બહુ સરસ રીતે પોતાની આરાધના કરે છે. મને અહીંયા એક ઠેકાણે સરસ નોકરી મળી ગઈ છે, મંથલી આટલો પગાર છે, આ પગારમાં અમારું ઘર સરસ રીતે ચાલે છે. મેં કીધું હવે કોઈ જમ્પ મારવો છે, હાઈ જમ્પ કે લોંગ જમ્પ? મને કે જિંદગીમાં નહીં. 28 વર્ષનો નવજવાન છોકરો પત્ની બાપ છોકરાને મૂકીને મરવા માટે ખતમ થઈ જાય. આ સ્ટ્રેસને જો મેનેજ કરવું હોય એક જ રસ્તો છે, જીવનમાં સંતોષમાં આવજો.